આજે રિયાની તબિયત સારી નથી અને હું વિડીયો શૂટ કરવાની તૈયારી કરતી હતી અને એને ભૂખ લાગી તો મને કે મમ્મા કંઈક બનાવી આપો તો મેં કીધું ચલો ફટાફટ એને પહેલાં કંઈક બનાવી દઉં તો મારી પાસે બહુ ઓછો ટાઈમ હતો આજે તો મારે ઓછા ટાઈમમાં એવી વસ્તુ બનાવી હતી કે વસ્તુ એક એટલે કે રેસીપી એક અને દસ રીતે એના યુઝ કરી શકીએ એટલે કે એક રેસીપીમાં આપણે દસ આઇટમ બનાવીને ખાઈ શકીએ એવું બનાવું હતું તો એ બધી વસ્તુ મને વિચાર આવ્યો કે આજે વટાણાની કંઈ એવી આઈટમ બનાવીએ લીલા વટાણા અત્યારે માર્કેટમાં બહુ જ આવે છે અને મને એટલી ખબર પડે કે ભાઈ શિયાળામાં એટલે મતલબ સિઝન પ્રમાણે બધી જ વસ્તુ આપણે ખાઈ લેવી જોઈએ તો શરીર માટે બહુ જ સારું તો હું બને ત્યાં સુધી આ સિઝન પ્રમાણે બધા શાકભાજીને બધું બનાવતી હોઉં છું જનરલી અને અલગ અલગ ફોર્મમાં એમ એટલે બધા ઇઝીલી ખાઈ શકે તો આજે આપણે વટાણાની એવી રેસીપી બનાવશું કે એક રેસીપીમાં આપણે દસ આઇટમ બનાવીને ખાઈ શકશું તો તમને પણ એવું થતું હશે કે એ શું છે અને એ પણ ઓછા ટાઈમમાં હા ઓછા ટાઈમમાં તો કઈ રીતે બને અને શું બનાવીએ કે જેનાથી બધા જ સચવાઈ જાય અને બધા ટેસ્ટ એકમાં આવે તો એના માટે અહીંયા મેં લીલા વટાણા લીધેલા છે અહીંયા મેં ફ્રેશ વટાણાનો યુઝ કરેલો છે તો આ રીતે પહેલેથી એને ફોલીને રાખેલા જ હતા ડબ્બામાં તો હું બે વાટકી જેટલા લીલા વટાણા લઉં છું અને આને એકદમ પહેલાં ધોઈ દેવાના અને ધોઈને આપણે સાઈડમાં રાખી દઈએ તો સીઝન પ્રમાણે આ રીતે વટાણા મેથી ને બધું ખાશો ને તો ક્યારેય બીમાર નહીં પડાય એટલે શરીર માટે બહુ જ સારું છે તો આ રીતે તમારે પણ વટાણાનો અલગ અલગ યુઝ કરી લેવો એટલે સિઝન પ્રમાણે ને બધા શાકભાજી અને ફ્રૂટ ખાવા તો હું તો ઘરમાં એવું કરતી જ હોઉં છું અને બધાને બહુ જ ભાવતું હોય છે તો આજે એકદમ ચટપટું ટેસ્ટી ખાવાની ઈચ્છા હતી તો આપણે વટાણાની આજે એવી વસ્તુ બનાવીએ કે જેનાથી બધાને ભાવે નાના મોટા બધા ખાઈ શકે એવું બનશે આજે તો એના માટે મેં અહીંયા બે કપ જેટલા વટાણા લીધેલા છે અને ત્રણ નંગ જ બટેટા લીધા છે અહીંયા મીડિયમ સાઇઝ લીધેલી છે બટેટાની એટલે તમારા વ્યક્તિ એટલે મતલબ ઘરના વ્યક્તિઓ પ્રમાણે તમારે ઓછું વધુ લેવું અને આને હંમેશા બટેટાને આપણે સુધારીએ ને એટલે પાણીમાં જ સુધારવાના નહીં તો કાળા પડી જતા હોય છે જનરલી બટેટા થોડીવાર માટે પણ રહે ને તો તો એને પાણીમાં આ રીતે સુધારી લઉં છું ઝીણા ઝીણા તો ત્રણેય બટેટા આ રીતે સુધારી દીધેલા છે હવે બટેટાને એકવાર ધોઈને બીજામાં આપણે કાઢી લઈએ અને અહીંયા આપણે કૂકરનો યુઝ કરીશું તો આપણે જલ્દી બધી વસ્તુ બને તો આપણે કૂકરની અંદર બે કપ જેટલા વટાણા અને આજે ત્રણ બટેટા લીધેલા છે ને સુધારેલા એટલે કે બે કપ સામે આપણે એક કપ જેટલા બટેટા થશે સુધારેલા તો એ અંદર એડ કરી દઈશું તો આજે ખરેખર આ બનાવશો ને તો બધાને બહુ જ વાવશે તો એકવાર આ મારી રીતથી ટ્રાય કરી જોજો તો તમે બહાર ખાવાનું ભૂલી જશો અને ભાગ્ય કોઈક જ એવું હશે કે જેને ચાટને એ બધું ના ભાવતું હોય કે આ શાક ના ભાવતું હોય તો આ રીતે બે કપ વટાણા અને એક કપ જેટલા બટેટા એટલે કે ત્રણ નંગ બટેટાને ધોઈને આપણે કૂકરમાં નાખી દેવાના છે સાથે એક ગ્લાસ જેટલું પાણી એટલે કપના માપથી જોઈએ તો બેથી અઢી કપ જેટલું પાણી થશે અને આમાં હું બાફવામાં પહેલેથી જ મીઠું એડ કરી જ દઉં છું પછી થોડું એડ કરશું ટેસ્ટ પ્રમાણે અને સાથે એકદમ સરસ કલર રહે ને લીલોછમ વટાણાનો અને એકદમ લીલા એમ કે રહે ને એના માટે અને ફટાફટથી બફાઈ જાય એના માટે આપણે અહીંયા ખાવાનો સોડા યુઝ કરવાનો છે તો એક જ ચપટી જેટલો ખાવાનો સોડા નાખજો એટલે એનો કલર ને ટેસ્ટ ક્યારે પણ નહીં બદલાય બાફવા ટાઈમે જે બદલાઈ જતો હોય છે લાઇટ કલર થઈ જતો હોય છે એ નહીં થાય એના માટે આપણે અહીંયા સોડા નાખ્યો છે ખાવાનો અને બે જ વિસલ આવવા દઈશ તો બે વિસલ થાય ત્યાં સુધી આપણે થોડી બીજી પ્રિપરેશન કરી લેવાની છે તો આની સાથે મેં આદુ એટલે કે એક ઇંચ જેટલું આદુ લેશું બે નંગ જેટલા મરચાં અને થોડી કોથમીર એટલે આટલી કોથમીર થશે એટલે આમ જોઈએ કપના માપ પ્રમાણે અડધો કપ જેટલી કોથમીર થશે તો આપણી બે વિસલ પણ સરસ રીતે આવી ગઈ છે તો મેં જે કોથમીર નહીં છે ને એને ધોઈ અને સુધારી લીધેલું છે તો હવે વિસલ થઈ ત્યાં સુધી આ પ્રિપરેશન પણ આપણી સરસ રીતે થઈ જશે એટલે બહુ ઓછા આપણો ટાઈમ એમ કે બચી જશે એમ તો અહીંયા આપણે અડધો કપ જેટલી કોથમીર હવે કોથમીરનો ટેસ્ટ તમને જે પ્રમાણે ફાવતો હોય ને ઓછું વધુ એ તમારે કરવાનો રહેશે અને આઠથી દસ જેટલા અહીંયા પુદીનાના કુમળા પાન છે એકદમ કૂણા જે કહેવાય ને એવા પાન મેં લીધેલા છે તો તમારે ફુદીનો ફ્રેશ લેવાનો તો વધારે સારું તો એટલા ફુદીનો અને જો વધારેનો ટેસ્ટ ફાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો અને સાથે બે તીખા મરચાં અહીંયા યુઝ કરું છું કારણ કે અહીંયા લાલ મરચાંનો યુઝ નથી કરવાની એટલા માટે તો તમારા ઘરમાં તીખાશ જે પ્રમાણે ખવાતી હોય ને એ પ્રમાણે તમારે એડ કરવાની રહેશે એ તમારી ચોઈસ પ્રમાણે તમારે આની અંદર લીલી વસ્તુ એડ કરવાની રહેશે અને સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરશું તો આ રીતે હું હંમેશા આદુને સુધારીને જ નાખું છું અને દર વખતે હું તમને એ છું કે આ રીતે આદુ નાખશો ને સુધારેલો તો આખા ભાગું આદુ ક્યારેય નહીં આવે ઘણીવાર પીસવામાં પણ થોડું આખું રહી જતું હોય છે તો ઘણીવાર આમ મજા ના આવે એમ એટલા માટે હું આ રીતે નાખું છું અને આનો ટેસ્ટ વધારવા અને એકદમ સરસ લીલો કલર રાખવા માટે હું વન ફોર્થ કપ જેટલા અહીંયા વટાણા લઉં છું આ ફ્રેશ વટાણા જ છે બાફેલાને પણ નોર્મલ વટાણા જ છે સુધા મતલબ આપણે ફોલીને એ સીધા એડ કરીશ અને સાથે અડધું લીંબુ વાની છું તો લીંબુ એટલા માટે કે ટેસ્ટ તો સારો આવશે જ પણ સાથે સાથે આનો ગ્રીન કલર છે ને આ પેસ્ટનો એકદમ જળવાઈ રહેશે એના માટે આના અંદર પહેલાં લીંબુ નાખવાનું નહીં તો ફુદીનોનો કોથમીર કાળા પડી જશે પેસ્ટ બની જશે થોડી વાર પછી જો પડ્યું રહેશે ને તો કાળો થઈ જશે એટલે લીલોછમ કલર ના રહે એટલા માટે તો આપણે એ કલર લાવવાનો છે એટલા માટે આના અંદર આપણે અડધું લીંબુ નાખીએ છીએ અને સાથે અહીંયા હું એડ કરીશ સંચર પાવડર આ મને બહુ જ ભાવે છે હંમેશાથી હું કંઈ બી આઈટમ કરું છું ને આવી ચાર્ટ જેવી તો એમાં નાખતી જોઉં છું એટલે હું પહેલેથી જ ચટણી એટલે જે આ પેસ્ટ બનાવશું એમાં જ આપણે બધું એડ કરી દઈએ એટલે એક જ ચટણી નાખવાની અને બાકી બધી જ વસ્તુ બનીને રેડી થઈ જશે બીજું કોઈ વસ્તુ એક્સ્ટ્રા નાખવાની જરૂર નહીં પડે તો એના અંદર અડધી ચમચી બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર અડધી ચમચી જલજીરા પાવડર અને થોડું મીઠું એડ કરશું અને થોડું આપણે પાણી નાખવાનું છે પીસવા માટે એટલે ચારથી પાંચ ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને એને સરસ મજાની પેસ્ટ બનાવી દઈશું તો થોડા જો વટાણા આખા ભાગા રહેશે ને તો સારા લાગશે એટલે વાંધો નહીં એટલે આ રીતની પેસ્ટ થવી જોઈએ તમારી તો આપણું કૂકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને આ સાઈડ આપણું પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે તો હવે તમને દેખાડી દઉં કે જો આ તમને આખા ભાગા લાગે છે વટાણા પણ આપણે આખા ભાગ જ રાખવાના છે પણ અડવાથી એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ એટલે એકદમ સરસ મજાના પીલા થઈ જવા જોઈએ તો એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે વટાણા હવે પોટેટો મેશરથી એને થોડા મેશ કરી દઈશ અથકચરા અને ના કરો પણ ચાલે પણ મેશ કરશો તો વધારે એક રસ અને જલ્દી થઈ જશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે એટલા માટે હું આ રીતે થોડા ક્રશ કરી દઉં છું અને એ થઈ જાય એટલે બાજુમાં આપણે એમ કહેવાય ને એક તૌલું લેવાનું છે તો તૌલામાં ફક્ત એક જ ચમચી તેલનો યુઝ કરશું એટલે ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી બનશે તો અહીંયા એકથી બે ચમચી જેટલું તમારે તેલ નાખવાનું રહેશે અને સાથે અડધી ચમચી જેટલું જીરું અહીંયા ખાલી આપણે જીરુંથી જ વઘાર કરવાના છીએ અને આઠથી દસ લી લીમડાના પાન નાખું છું આ લીમડો મેં સુકવેલો જ છે મારી પાસે એટલે એનો યુઝ કરેલો છે પણ એવી રીતના સુકવેલો છે કે એનો કલર અને ટેસ્ટ એવો ને એવો જ છે એટલે તમે જોઈ શકો છો તમને એવું લાગશે કે ફ્રેશ લીમડો નાખ્યો છે પણ ફ્રેશ નથી અહીંયા મારે મહિના પહેલાંનો લીમડો છે પણ તો પણ એનો કલર એ રીતનો સરસ લીલો રહ્યો છે અને ટેસ્ટ પણ અને સાથે સુગંધ પણ એવી જ રહી છે તો એના માટે એક મેં ટ્રીક યુઝ કરું છું ગમે ત્યારે આપણને આગળ હું જ્યારે બનાવીશ ને આ રીતનો લીમડો ત્યારે હું તમને દેખાડીશ કે હું કઈ રીતે એને સુકવણી કરું છું તો એકવાર હું એ ટ્રાય કરીશ બના બતાવવાની તમને અને સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર અને જે પેસ્ટ રેડી કરી હતી ને એ પેસ્ટ તેલમાં જ આપણે આ રીતે એડ કરી દેવાની છે એટલે એનો કાચો ભાગ જરા પણ નહીં રહે આ રીતે તેલમાં નાખવાથી અને સુગંધને ટેસ્ટ બહુ જ સરસ આવશે તો આ રીતે હલાવી દઈએ મિક્સર જારની અંદર આપણે થોડું પાણી એડ કરીએ અને પાણીથી એને ધોઈ અને અંદર આમાં નાખી દેવાનું છે આ તો હું દર વખતે કહેતી જાઉં છું આ મારા મમ્મીની આદત છે ને એ આદત તો મારામાં ક્યારેય નહીં જાય તો હું આ રીતે હું કરું જ છું હંમેશાથી એટલે મિક્સર જારે ધોવાઈ જાય અને સાથે સાથે આ પેસ્ટ છે ને એનો પણ યુઝ થઈ જાય વેસ્ટ ના જાય એટલે આપણે વેસ્ટમાંથી બેસ્ટ જનરલી કરતા જોઈએ છીએ અને બધાને આવી આદત હોય જ છે જનરલી કંઈક ને કંઈક તો મારી આવી આદત છે અને હું આ યુઝ કરું જ છું હંમેશાથી તો મેં થોડું પાણી અંદર એડ કર્યું જેથી કરીને આ જે પેસ્ટ છે ને બળી પણ ના જાય અને આપણો યુઝ પણ સરસ થઈ જાય પાણીનો અને તમે જોઈ શકો છો આને બે મિનિટ માટે જ સાતળવાનું છે થોડું તેલ ઉપર આવશે આમાં આપણે તેલનો વધારે યુઝ નથી કર્યો એટલે એકદમ તમને નહીં દેખાય પણ માઇનોર તમને એવું લાગશે કે થોડું તેલ ઉપર આવ્યું છે અને સુગંધને આમ સરસ આવવા મળશે એટલે સમજી લેવું કે બે મિનિટ જેવું થાય એટલે આપણી ગ્રેવી સરસ રેડી થઈ જશે હું તમને દેખાડું તો પણ જુઓ વચ્ચે વચ્ચે એકાદ બે વાર હલાવી દેવું જો થોડું તેલના બબલ જેવું આવે છે ને એમાંથી થોડું તેલ આવે છે તો એ ટાઈમે તમારે આજે આપણે રેડી કર્યું છે ને વટાણા બટેટાની પેસ્ટ જેવું એની અંદર એડ કરી દેવાનું છે તો આને ચડતા પણ વાર નહીં લાગે કારણ કે ઓલરેડી એક રસ થયેલું છે અને બફાયેલું પણ છે એટલે આમાં બિલકુલ પણ વાર નહીં લાગે ને હું ફરી આમાં શું કહેવાય આપણે કૂકરની અંદર થોડું પાણી એડ કરી એને પણ અંદર એડ કરી દઉં છું અને આ રીતે સરસ મજાનું મિક્સ કરી દઉં છું કારણ કે આમાં થોડું પાણી તો એમે આપણે એડ કરવાનું જ હતું તો આ રીતે થોડો ઢીલો હશે તો વધારે મજા આવશે કારણ કે થોડું ઠંડુ થાય ને એટલે થોડું થીક થઈ જતું હોય છે એટલા માટે તો આને આ રીતે મિક્સ કરી દેવાનું હવે હું તમને કહું ને આ એક રેસીપી છે પણ એની સામે તમે દસ આઇટમ બનાવી શકશો અને આ ખાવામાં બેસ્ટ અને એમ કહેવાય ને એની સુગંધ એટલી બધી સરસ આવશે ને કે તમને આમનામ પણ એટલી ખાવાની ઈચ્છા થઈ જશે અને કોને કોને આજની મારી રેસિપી બહુ ગમી છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોને કયા કયા ચાટ ભાવે છે એ પણ સાથે મને કહેજો તો મને પણ ખબર પડે કે આ ખરેખર આ યુઝ હું એ ચાટમાં કરી શકીશ કે નહીં એટલા માટે અને તમારી ચોઈસના ચાર્ટ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો તો આને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ એટલે થોડું પાણી પહેલું થઈ જાય અને એકદમ એક રસને મિક્સ ત્યાં સુધી થવા દઈએ હવે આના અંદર આપણે હજી પણ એક એવી વસ્તુ નાખવાની છે જેનો ટેસ્ટ આનો સો ગણો વધારી દેશે આ આઈટમનો તો અહીંયા મારી પાસે આંબલીનો પલપતો એટલે ખજૂર આંબલીની ચટણી જે આપણે કહેવાય ને એ મેં ઓલરેડી મૂકેલી જ છે મારી ચેનલમાં તમારે એવું હોય તો તમે જોઈ શકો છો તો મારી પાસે ખજૂર આંબલીની ચટણી પહેલેથી બનાવેલી હતી તો મેં બેથી ત્રણ ચમચી જેટલી અંદર એડ કરી તો આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે એનાથી અને જો ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ નાખશો તો એકદમ સરસ લાગશે તો આની સાથે ઉપરથી બસ આપણું આ રેડી થઈ ગયું છે રગડું એની સાથે આપણે ઉપર કોથમીર એડ કરી દઈએ અને આને ગરમ ગરમ સર્વ કરી શકો છો તમે તો આને આપણે રોટલી ભાખરી સાથે એઝ એ શાકની જેમ પણ ખાઈ શકાય છે એટલે આપણું ગ્રીન જે વટાણા બટેટાનું શાક છે ને એ પણ કહી શકાય સાથે તમે ભેળમાં પણ ખાઈ શકો અને પાણીપુરી તો આનું જાન છે એટલે પાણીપુરીની અંદર પણ આ રગડો ભરીને ખાઈ શકો સાથે તમે આલુ પેટીસ બનાવ્યું ને કે આલુ ટીકી એની સાથે પણ આ રગડો એડ કરીને ખાઈ શકો છો અને આમનામાં રગડાની અંદર ઉપર સેવ અથવા તો ચવાણું નાખી ડુંગળી ટમેટા તમે જે પ્રમાણે ખાઈ શકતા હોય ને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઉપર એ નાખી અને ખાઈ શકો છો સાથે અને પૂરી સાથે પણ ખાઈ શકાય છે તો બહુ બધી રીતે તમે આનો યુઝ કરી શકશો તો આજની મારી રેસીપી કેવી લાગી જો ગમી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી મહેનતને એક લાઈક કરજો અને સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ